તો દાખલા તરીકે આ બે દિવસ પછી ડીમ થવાની શરૂઆત કરે, તમારી બેટરી બે દિવસ પછી લો પડવાની શરૂઆત કરે. અને અહીંયા જો તમે આનો ઉપયોગ કરો, આ જે વસ્તુ આપણે કહીએ સુપર કન્ડક્ટર, એવા કન્ડક્ટર આવે છે કે જેની અંદર અવરોધ કેવા થઈ જાય શૂન્ય, જો 4.4 કેલ્વિન તાપમાન જો આને તમે લઈ જાણો, તેની અંદર ડીકે કેટલા વર્ષ અને ઘટવાની શરૂઆત છે ને કેટલા વર્ષ થાય ખબર, 10 લાખ વર્ષ પછી. 10 લાખ વર્ષ પછી આમાં ઘટાડો શરૂ થાય. હેલો માનવ, ખબર પડી યાર, આવ્યો માનવ? હેલો, ખ્યાલ આવ્યો તમને જે હું વસ્તુ બોલું છે? આપણી બેટરી બહુ બધો 7 દિવસ ચાલે, 8 દિવસ ચાલે, બહુ સારા સારી બેટરી. પણ જો તમે આ રીતનું યુઝ કરો, 4 કેલ્વિન તાપમાન આનો જો રાખો તમે, તો એની અંદર ડીકે કેટલા વર્ષે શરૂ થાય? 10 લાખ વર્ષે શરૂ થાય. 10 લાખ વર્ષ પછી એમાં ઘટાડો શરૂ થાય. બરાબર, તો વિચારજો તમે આ કેટલી પ્રચંડ વસ્તુ છે. બરાબર, સુપર કન્ડક્ટિવિટી એટલે કે તાપમાન તમે ઘટાડો તો અવરોધકતા ઘટે, વાહકતા વધે. તાપમાન વધારો તો અવરોધકતા વધે અને વાહકતા ઘટે. બરાબર, તાપમાન સાથે અવરોધકતાનો વ્યસ્તનો સંબંધ થઈ ગયો. બરાબર, સમજ પડી? ચલો, ખ્યાલ આવ્યો ને આજે તમને બધો? ચલો, ચલો ઉદાહરણ નંબર આપણને આપેલું છે 3.1. પરમાણુ દળ આપેલું, એ તમને આપેલું છે 63.5 ગ્રામ લગ્નો, યુ ભૂલથી છપાયેલો છે. બરાબર, તમારે પહેલા પહેલી વીડી શોધવી. બરાબર, આઈ તમને આપે છે, વીડી તમારે શોધવું છે. તો તમને ખબર છે જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી, આ સૂત્ર છે આપણી જોડે, ધેરફોર વીડી બરાબર લખાય જી અપોન એન ઈ. આ સૂત્ર થાય? હેલો, આ સૂત્ર હમણાં જ મેં તમને બરાબર, 90 તમારે આ યાદ રાખવાનું, 90 આ સૂત્ર યાદ રાખજો, 90 આ સૂત્ર, આ 90 જે હોય એ તમે યાદ રાખો, એન ઈ બી ડી એટલે 90 થયું, એટલે જે ઇઝ ઇક્વલ ટુ 90, તો એના પરથી બી ડી તમારે લાવવું છે. તો તમારે જે બરાબર શું લખાય, તો તમને બધાને ખબર છે કે આઈ અપોન એ થાય, અપોન એન ઈ થાય. તો તમારી જોડે સૂત્ર થઈ જશે બી ડી બરાબર આઈ અપોન એ એન ઈ. હવે જો આઈ આપેલો છે, એ આપેલો છે અને ઈ આપેલો, ઈ તો તમે જાણો, સવાલ છે મારે એન નો. તો એન બરાબર મેં તમને લખાયું, એન બરાબર શું લખીશું, તો સ્મોલ એન બરાબર કેપિટલ એન ભાગ્યા કદ. બરાબર, એકમ કદ દીઠ મારે જોઈએ છે શું, નંબર ઓફ પાર્ટિકલ, જેને આપણે એન કહીએ છીએ. હવે અહીંયા આગળ તમને ઘનતા આપેલી છે, દળાંક પરમાણુ ભાર આપેલો છે. બરાબર, ક્લિયર? તો યાદ કરો, ચલો આપણે એક મોલ ની વ્યાખ્યા મુજબ શું કહીએ છે, મોલ બરાબર શું લખીએ છીએ આપણે, એક મોલ બરાબર શું લખીએ, મોલ મોલ સંખ્યા તમે ભણી ના ને કેમેસ્ટ્રી ની અંદર, તો કેમેસ્ટ્રી તમે શું ભણો, કેમેસ્ટ્રી ના માર્ક મુજબ, હા, તો એન બરાબર અહીંયા આગળ આપણી જોડે એન બરાબર ની એની આની મારે સંખ્યા જોઈએ છે, 6.023 એવું કઈક લખતા હશો ને, 10-22 આવું કઈક લખતા હશો તમે. બરાબર, એક મોલ ની અંદર આટલા પાર્ટિકલ હોય ને, એક મોલ ની અંદર, બરાબર, એક મોલ ની આટલા પાર્ટિકલ હોય છે. હવે મોલ પ્રતિ ગ્રામ આટલું હોય છે, તો અહીંયા તમે આટલા ગ્રામ માટે આટલા થાય, તો અહીંયા થી તમે જોઈ શકો છો કેજી પર મીટર ક્યુબ છે. તો આપણે કદ સીધું ઉડાડ દઈએ, આના પરથી આપણે આ મૂલ્ય લાવી શકીએ, નંબર ઓફ પાર્ટિકલ મારે લાવવા છે. બરાબર,
લાવી શકાય ખરું આવું. ચલો અહીંયા કે હું આને આમ લખી શકું, n ઇઝ ઇક્વલ ટુ n a અપોન કદ, બરાબર, એટલે વોલ્યુમ, અને હું m વડે ગુણી નાખું, બરાબર, ઠીક કરી દઉં. n આપણી જોડે જોઈએ છે કદની સંખ્યા, એટલે કે નંબર ઓફ પાર્ટિકલ ની સંખ્યા n જોઈએ છે આપણે, બરાબર. હવે આપણને આપેલું છે, એક દળાંક આપેલું છે અને એક રૂ આપેલી છે, ઘનતા આપેલી છે, બરાબર. તો કદ એટલે કે n ભાગ્યા તમને કદ આપેલું છે, એટલે વોલ્યુમ આપેલું છે, બરાબર. ચલો તો અહીંયા આગળ એમ વડે ગુણી નાખો, એમ વડે તમે ભાગી નાખો, તો અહીંયા આગળ તમારી જોડે થશે એન એમ અપોન એમ અપોન બી. એમ અપોન બી બરાબર તમે રો લખી શકો, બોલો, દળ ભાગ્યા કદ બરાબર રો લખાય, અને આ તમારો એન એ પાર્ટિકલ થતો, એન બરાબર તમારી જોડે આ રીતે લખી શકો. હલો, ખ્યાલ આવ્યો કે નહીં તમને? ફરી વાત n એટલે આપણે શું લખીએ છીએ, એકમ કદ દીઠ અણુની સંખ્યા, બરાબર. તો એને આપણે n એ લઈએ, n એ ભાગ્યા કદ લઈએ આપણે, કદ બરાબર મેં લખ્યું વોલ્યુમ, બરાબર, એટલે v લખ્યો. હું એને m વડે ગુણ્યા ને m વડે ભાગ્યા, બરાબર. ચલો તો અહીંયા આગળ લખાશે n એ અપોન m કરી દેવું અહીંયા આગળ, અને m અપોન v કરું. તો m અપોન v એટલે શું લખાય, દળ ભાગ્યા કદ થયું ને, દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ એટલે રૂ લખાશે, એને અપોન એમ ઇન્ટુ રો લખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો તો એને ની સંખ્યા તમે આ લો છો, છ લખશો તો ચાલશે, સિક્સ ઇન્ટુ ટેન ઇઝ ટુ 22 લઈ લો. રો બરાબર તમને આપે છે 9.0 ગુણ્યા 10³ અને એમ એમ બરાબર લખ્યું 63.5 ગુણ્યા 10⁻³. 10⁻³ ઉપર જશે એટલે +3 થઈ જાય, એટલે તમારી જોડે સંખ્યા કેટલી થશે, જો એન ની કેલ્ક્યુલેશન કરો તો કેટલી આવે છે, એન બરાબર અહીંયા આગળ આવે છે 8.5 આવે છે. તમે જો 6 ગુણ્યા 9 ભાગ્યા 63.5 ગુણ્યા 10⁶ એટલે અહીંયા આગળ થઈ જશે 28 ઘાત, 28, બરાબર, પર મીટર ક્યુબ. ચલો આનું કેલ્ક્યુલેશન કરો તો કેટલું આવે છે, જો 28, બરાબર. ચલો તો 6 × 9 ભાગ્યા 63.5 23 નહીં 23 આવે છે, મારી ભૂલ થઈ, 22 નહીં 23 આવે. ચલો 29 આવશે, અને અહીંયા આગળ થઈ જશે તમારી જોડે કેટલા, અહીં 0.85 આવે, ઇન્ટુ 10⁻², પર મીટર ક્યુબ, અને એના બરાબર તમે લખશો 8.5 ઇન્ટુ 10⁻², પર મીટર ક્યુબ. આ સ્મોલ એન આવી ગયું, આ સ્મોલ એન ની કિંમત આની અંદર મૂકી દેવાની, આ ની કિંમત તમારી જોડે છે, એની કિંમત છે ને એની કિંમત છે, ચલો એ મૂકી દઈએ. તો આના પરથી આપણી જોડે વીડી બરાબર, આઈ બરાબર શું લખીશું આપણી જોડે 1.5, ચલો છેદ ની અંદર 1.5 છેદ ની અંદર, એ બરાબર તમારી જોડે આપેલું છે 10⁻⁷, ડાયરેક્ટ લખાય, એક નથી લખતા, આગળ એક કાઢી નાખો. એન બરાબર તમારી જોડે આવ્યું 8.5 10⁻², એ બરાબર 1.6 ઇન્ટુ 10⁻¹. ચલો આ 7 અને 19 એટલે અહીંયા કેટલા થશે, 20 અને 26 ઘાત થઈ જશે. આ −26 ઘાત થઈ ગઈ, −26 ઘાત માંથી એરર રહેશે તમારી જોડે 2 ઘાત, આ 2 ઘાત ઉપર જશે એટલે 10⁻², થઈ જશે. એટલે આપણો જો ફાઇનલ જવાબ આવ્યો 1.5 ભાગ્યા 1.6 ઇન્ટુ 8.5 ઇન્ટુ 10⁻², મીટર પર સેકન્ડ. ધેરફોર આપણી જોડે જવાબ શું આવશે, જો 1.5 ભાગ્યા 1.6 ભાગ્યા 8.5 ઇઝ ઇક્વલ ટુ 0.11 × 10⁻², મીટર પર સેકન્ડ. આટલો વીડિયો જોયો, ક્લિયર? બોલો કોઈ કન્ફ્યુઝન, આમાં કોઈ ડાઉટ? ઓકે, હવે છેલ્લે જવાબમાં એવું કર્યું છે, એમણે એમએમ માં ફેરવ્યું છે, અને એમએમ માં કેવી રીતે ફેરવાનું, અને 1000 વડે ગુણી નાખ્યું, 1 મીટર બરાબર 1000 mm થાય,
mm પર સેકન્ડ 1000 mm માંથી 2 મિલી એમ થી આને કટ કરી નાખો એટલે તમારો જવાબ આવશે 1.1 mm પર સેકન્ડ એ પણ આવશે જો એટલે તમને 1.1 mm પર સેકન્ડ આપ્યું બોલો હવે ક્લિયર ચલો આજે આટલું રાખીએ છીએ આપણે બરાબર કાલે મળીએ